વાસદા ખાતે આરોગ્ય કર્મીઓના પગાર એરિયસ માટે ધરણા પર બેસે પહેલા ધારાસભ્ય અનંત પટેલને પોલીસ દ્વારા ઘરેથી ડિટેઇન કરવામાં આવ્યા હતા. નવસારી જિલ્લાના કરાર આધારિત કર્મીઓના પડતર પ્રશ્ને મુદ્દે વાસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને નવસારી જિલ્લા પંચાયતની અને ધરણાનો કાર્યક્રમ યોજવાનો હતો. જે કાર્યક્રમમાં ધારાસભ્ય જવા માટે નીકળે એ પહેલા તેઓને ઘરેથી ડિટેઇન કરી લેવામાં આવ્યા હતા. તેમને ડિટેન કરી વિશ્રામ ગૃહ ખાતે વાંસદા ખાતે રાખવામાં આવ્યા. ત્યારે વાંસદા ચીખલી ખેરગામના આરોગ્ય કર્મીને ખબર પડતા તેની સાથે બધા જ આરોગ્ય કર્મીઓ વિશ્રામ ગૃહ ખાતે ઘસી ગયા હતા અને ધારાસભ્ય અનંત પટેલના સમર્થનમાં વિશ્રામ ગૃહ પર ધરણાએ બેઠા હતા. પરિસ્થિતિ પારખી જતા પોલીસ કર્મીઓ ધારાસભ્ય અનંત પટેલને અન્ય સ્થળે ખસેડવા જતા ત્યાં આરોગ્ય કર્મીઓએ ભારે વિરોધ કરી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે પોલીસે પરિસ્થિતિ વણસે તે પહેલા જ ધારાસભ્ય અનંત પટેલને વન ચેતના ખાતે લઈ જવામાં આવ્યા હતા. પણ છતાં ત્યાં પણ આરોગ્ય કર્મીઓ ત્યાં બેઠા હતા. ત્યારે બપોરે 2 વાગે અનંત પટેલને છોડતા વિશ્રામ ગૃહ ખાતે આરોગ્ય કર્મીઓ સાથે બેઠક યોજાઈ હતી. વાંસદામાં કોરોના વેક્સિન આપવાના એક દિવસ પહેલા જ અંદાજે 250થી વધુ આરોગ્ય કર્મીઓ પ્રતિક ધરણા પર બેઠા હતા. અમે અહીંયા આઉટસોર્સ કર્મચારી અહીંયા બધા ધરણા પ્રદર્શન માટે અનંત પટેલ સાહેબને વાંસદા માટે મળવા માટે આવ્યા હતા. અહીંયા અમે મળવા માટે આવ્યા પણ પોલીસ સાહેબ અને અનંત પટેલ સાહેબને પકડી લઈ ગઈ છે. તો અમે રજૂઆત કોને કરી શકીએ? અમે રજૂઆત કરવા માટે 2.5 મહિનાથી અમારો પગાર નથી થયો. ઉત્તરાયણ જેવો તહેવાર ગયો છે પરંતુ અમારે અહીંયા પગાર ન થવાથી અમારે ઘરની પરિસ્થિતિ પણ ખરાબ છે. પણ પગાર ન થયો એના માટે અમે અહીંયા ધરણા પ્રદર્શન માટે અહીંયા અનંત પટેલ સાહેબને મળવા માટે આવ્યા હતા પણ એમને પોલીસ સાહેબ અહીંયાથી પકડી લઈ ગયા છે. તો અમારે એટલી રજૂઆત છે કે એમને છોડવામાં આવે. અમે 2 વાગ્યા સુધી અહીંયા ધરણા પ્રદર્શન